તાજેતરમાં રાંધણ ગેસની બોટલમાં કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને આજે રાજકોટની મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને ચેમ્બરમાં રામધૂન બોલાવવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ચેમ્બરમાં જ રામધૂન બોલાવવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતની કોંગી મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલ શાકભાજી સહિતની જીવન જરૂરી વસ્તુઓ દિવસે ને દિવસે મોંઘી થઈ રહી છે, ત્યારે ગેસના ભાવ વધતા ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાયું છે. ભરત વરડવા, જયરેશ્રી, રાજકોટ. આપવામાં આવ્યા છીએ આમ તો વડાપ્રધાનશ્રીને સંબોધીને, એટલે અમા કલેક્ટરશ્રી અમારા વતી વડાપ્રધાનશ્રી સુધી અમારો જે અવાજ છે એ પહોંચાડે એના માટે, અને સમગ્ર ગુજરાતમાં મહિલા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર આજે આજ અને આવતીકાલે એમ બંને દિવસ આવેદન છે એનો કાર્યક્રમ છે. અને ખાસ જે તમે જોશો કે બે દિવસ પહેલાં જ તે જે રાંધણ ગેસના સિલિન્ડર જે છે એમાં 150 રૂપિયા જેવો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને પાછો ખેંચવા માટે થઈ અને મહિલા કોંગ્રેસ અને સમગ્ર ગૃહિણીઓ વતી અમારા બહેનોની માંગ છે અને એ માટે અમે આવેદન આપવામાં આવ્યા છીએ. આમ તમે જોશો કે 70 વર્ષ થી જે 415 રૂપિયા સુધીનો જે ભાવ વધારો હતો એને પણ વટાવીને આજે જ્યારે 850 રૂપિયા જેવો ગેસ સિલિન્ડરનો ભાવ વધારો થયો છે. આમ તો નરેન્દ્રભાઈ એવું કહેતા કે મારા બહેનો જે ચૂલા ફૂંકી ફૂંકી અને એને ફેફસાનો બીમારી થઈ ગઈ છે અને આંખની પણ જે બીમારી થાય છે એ દૂર કરી અને અમે 100 રૂપિયામાં ગેસનો બાટલો જે છે એ ગામડા સુધી અમે પહોંચાડશું, એની બદલે આજે જ્યારે તમે જોશો કે ઉત્તરોત્તર જ્યારથી આ સરકાર આવી છે તમે છેલ્લા 5 વર્ષમાં જોશો તો ઉત્તરોત્તર વધારો થયો છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને 1 રૂપિયાનો જો વધારો કરવામાં આવતો તો આ ભારતીય જનતા પાર્ટીના જ લોકો જે છે એ વિરોધ કરતા. ત્યારે અમે એટલું જ કહીએ છીએ કે આ વિરોધ કરનાર